પાટણ શહેરમાં ભૂગર્ભ ગટરનો પ્રશ્ન ખૂબ જ પેચીદો બન્યો છે। શહેરનો વ્યાપ અને વિસ્તાર વધી રહ્યો છે। તેની સરખામણીમાં પાટણ નગરપાલિકાના સત્તાધીશો નવા ઓજી વિસ્તાર અને જૂના પાટણ વિસ્તારમાં પાયાની સુવિધાઓ પૂરી પાડવાની બાબતમાં નિષ્ફળ પુરવાર થઈ રહ્યા હોય તેવું છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યું છે। ખાસ કરીને ભૂગર્ભ ગટરની વાત કરવામાં આવે તો શહેરની ભૂગર્ભ ગટર લાઇન યોજના સમય જતાં હાલના સમયમાં નિષ્ફળ બની રહી હોય તેમ ઠેર ઠેર ગટરો ચોકઅપ થવાની અને તેના દુર્ગંધ મારતા પાણી રોડ પર ફેલાતા હોવાની વ્યાપક લોકબૂમો ઉઠવા પામી છે। પાટણ શહેરના નગરપાલિકાના વિસ્તારમાં સમાવિષ્ટ હાંસાપુર ગામ ખાતેના ભૂગર્ભ ગટર પંપિંગ સ્ટેશનને તૈયાર કરે ઘણો સમય થવા છતાં અને અહીં આ પંપિંગ સ્ટેશન માટેની મશીનરી ઘણા દિવસથી આવીને પડી હોવા છતાં નગરપાલિકાના ચીફ ઓફિસર કે ચૂંટાયેલી પાંખને જાણે કે તેની કોઈ ચિંતા જ ના હોય તેમ મશીનરી રોડ પર પડી રહી છે। અને બીજી તરફ હાંસાપુર ગામ વિસ્તારનું ભૂગર્ભ ગટરનું પાણી ખુલ્લા વિસ્તારમાં પ્રસરીને દુર્ગંધ ફેલાવી રહ્યું છે। જો નગરપાલિકા તંત્ર ધારે તો લોકોને ભૂગર્ભ ગટરની સુવિધા પૂરી પાડવા બાબતે આયોજન સાથે પગલાં ભરે તો ઝડપથી ભૂગર્ભ ગટર સેવાનો લાભ મળી શકે। પરંતુ ઊંટ તાણે સીમ ભણી અને કૂતરું તાણે ગામ ભણી જેવી હાલત પાટણ નગરપાલિકામાં બનવા પામી હોવાનું લોકમુખે ચર્ચાસ્પદ બન્યું છે। પાટણના પ્રજાજનોને પાયાની સારી સુવિધા મળે તેના કરતાં કટકી અને કમિશન તેમજ ભાગબટાઈમાં સૌને રસ હોય તેવું પણ લોકોને અનુભવાઈ રહ્યું છે। હાંસાપુર પંપિંગ સ્ટેશન ખાતે મશીનરી આવી ગઈ હોય ત્યારે ઝડપથી તેને કામે લગાડીને ચાલુ કરી દેવાની આવશ્યકતા છે। હાલમાં અહીં ગામના મેઇન રોડ પર જ્યાં પીવાના પાણીમાં સંપ અને ટાંકી આવેલ છે ત્યાં ભૂગર્ભ ગટરનું પાણી ખુલ્લામાં તળાવની જેમ ભરાઈને દુર્ગંધ પ્રસરાવી રહ્યું છે। ત્યારે નગરપાલિકા તંત્રએ અહીં નજીકમાં આવેલ પાઇપલાઇન સાથે તેનું જોડાણ કરી કામચલાઉ રીતે ભૂગર્ભ ગટરના પાણીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવાની તાતી આવશ્યકતા છે, જેથી અહીં પીવાના પાણી સાથે ભૂગર્ભ ગટરના ગંદા પાણી મિશ્ર થવાની સમસ્યા અને તેના કારણે રોગચાળો ફેલાવાની શક્યતા અટકાવી શકાય તેવો લોકમત ઉદ્ભવ્યો છે। ઓસાપુર પંપિંગ સ્ટેશન કાર્યરત નહીં થવાના કારણે અત્યારે ઓસાપુર ગામમાં ભયંકર ભૂગર્ભ ગટરના પાણી રેલાઈ રહ્યા છે, તેમજ જે ભૂગર્ભ ગટરનું પાણી ગામમાં ના રહેલા એના માટે તેની વૈકલ્પિક વ્યવસ્થા કરેલી હતી। અહીંયા બહાર પાણી કાઢવાની ખાલી બાથરૂમનું એની જગ્યાએ અત્યારે લોકોએ તમામ જગ્યાએ ભૂગર્ભ ગટરનું પાણી બહાર નિકાલ કર્યો છે તળાવની અંદર, તો એ તળાવની અંદર પીવાના પાણીની પાઇપલાઇનો તેમજ વાલો આવેલા છે, આ વાલો પણ આ ભૂગર્ભ ગટરના પાણીની અંદર મિક્સ થઈ ગયા છે, એના ઉપર પાણી ભળી રહ્યું છે, જેના કારણે આખા ગામમાં ભૂગર્ભ ગટરનું પાણી રેલાઈ રહ્યું છે, લોકોના ઘર સુધી પાંકી ગયું, તેમ છતાં પાટણ નગરપાલિકા તંત્ર આની વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પણ જાતની દરકાર લેતું નથી, તેમજ લોકોને આરોગ્યની પણ ચિંતા કરતું નથી, તો સત્વરે પાટણ નગરપાલિકાના સત્તાધીશો જાગે અને ગામમાંથી દૂષિત પાણી જે છેલ્લા કેટલાય ટાઈમથી આવે છે એનો નિકાલ કરે અને લોકોને રાહત આપે। અત્યારે હાલ વસાપુર પંપિંગ સ્ટેશન જે કિરીટભાઈ ધારાસભ્ય દ્વારા એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને અત્યારે તમે જોઈ શકો છો કે પંપિંગ ઊભું થઈ ગયું છે, કન્સ્ટ્રક્શનની દ્રષ્ટિએ તમામ કામ પૂર્ણ થઈ ગયું છે, તેમ છતાં ખાલી મશીનરી ફિટ કરવાના કારણે આ પંપિંગ સ્ટેશન હજુ કાર્યરત થયું નથી, તેમજ આગળ એક લાઇન નાખવાની છે એ પણ લાઇન એક વર્ષ થઈ જવા છતાં લાઇન નંખાણી નહીં, જેના કારણે વસાપુર તેમજ વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 4ના રહીશો ભૂગર્ભ ગટરની સમસ્યાથી હેરાન અને પરેશાન થઈ રહ્યા છે, તેમજ આ ભૂગર્ભ ગટરનો જે લાભ મળવો જોઈએ વોર્ડ નંબર 4 અને 5ની પ્રજાને તે મળતો નથી અને ઉપરથી એની સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવે છે। અત્યારે વોર્ડ નંબર 5ની અંદર વસાપુર ગામમાં પાણીની સાથે ભૂગર્ભ ગટરનું પાણી મિશ્રિત આવતું હોય તેમજ ગંદુ પાણી આવતું હોય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે, જેમ શ્રમજીવી વિસ્તારમાં એકી સાથે ખાટલા આવ્યા એવી જ રીતે અહીંયા વસાપુરમાંથી પણ એક સમય ભયંકર માદગીની સામનો કરી રહી છે વસ્તી, માદગી આવશે અને એના ખાટલા પણ સિવિલ હોસ્પિટલમાં જોવા મળશે એવી પરિસ્થિતિનું નિર્માણ છે, તેમ છતાં પાટણ નગરપાલિકા ઘોર તંત્ર નિંદ્રામાં છે, જાગતી નથી અને એને ખરેખર અહીંયા આવી અને પ્રમુખશ્રીએ અહીંયા મુલાકાત લેવી જોઈએ વસાપુર ગામની, તેમજ ત્યાંના કોર્પોરેટરોએ પણ ગામની મુલાકાત લઈ અને યોગ્ય વ્યવસ્થા કરી અને પાણી નિકાલ કરવો જોઈએ જેથી કરીને લોકોને ગંદુ મિશ્રિત પાણી ના મળે।